નમસ્કાર દર્શક મિત્રો એ બી ટુ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વાત કરીશું આજના અગત્યના અને મહત્વના સમાચારની ભરૂચ જિલ્લામાં પાણી પીધા બાદ પચીસ ઉટોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે ઉટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરાની છે કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી લીકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું હતું અને આજ જ કારણોએ ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું કચ્છીપુરામાં બસો પચાસ લોકોની વસ્તી છે અને લગભગ સાઠ ઘરોવાળું એક ગામ છે ગામમાં માલધારી સમાજના લોકો રહે છે માલધારી લોકો પશુપાલનની ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ત્રીસોટોના મોત થઈ ચૂક્યા છે જેમાંથી પચીસ ના જપ્ત કરવામાં આવ્યા છે એક સ્થાનિક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે અધિકારીઓએ પાણી ઝેરી કે દૂષિત હોવાના સ્પષ્ટ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક સતર્કતા ટીમ પૂરી તપાસ માટે સોમવારે ઘટના સ્થળ પર પહોંચી હતી ભરૂચમાં જીપીસીબીના ક્ષેત્રીય અધિકારીએ કહ્યું કે પ્રદૂષણના સંભવિત સ્ત્રોતના રૂપમાં આસપાસ કોઈ પણ રસાયણિક ઉદ્યોગની ઓળખ કરી શક્યા નથી વિસ્તારમાં ક્રૂડ ઓઇલ પાઇપલાઇન માટે ઓએનજીસીનો કૂવો છે પ્રાથમિક તપાસ બાદ ઓએનજીસી લિમિટેડ સામે જીપીસીબીના કડક પગલાં લેતા પચાસ લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો ઈપીએ હેઠળ ઓએનજીસીને નોટિસ ઓફ ડાયરેક્શન અંગેની નોટિસ પણ જી પીસીબીએ ફટકારી છે